नमस्कार, હું છું લવલીન કોર. હું અને કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં. આજે અમારી સાથે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોના મેનેજિંગ ડિરેક્ટર ઇલિયાસભાઈ શેખ અમારી સાથે જોડાયા છે. એમના પાસેથી સમજીશું કે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં કયા પ્રકારની વેરાયટીઓ જોવા મળે છે, ખાસ કરીને લગ્ન સરાનો જ્યારે સમય આવે છે તે દરમિયાન કેવા પ્રકારની વેરાયટીઓ અહીંયા જોવા મળતી હોય છે. ઇલિયાસભાઈ નમસ્કાર. नमस्कार, के टीवी न्यूज़ना तमाम दर्शकों ने मोना डिजाइन स्टूडियो अने पूरी मोना डिजाइन स्टूडियो ना स्टाफ वती नमस्कार करूँ छू अने खूब खूब आभार के टीवी न्यूज़वाड़ा अमार त्यां दर्शक मित्रों ने बताड़वा माटे तमे अहीं पधार्या छो एमनो खूब खूब आभार छे. ઇલિયાસ ભાઈ, સૌપ્રથમ જાણીશું આપના વિશે અને પછી આગળ વધીશું. મોના ડિઝાઇન સ્ટુડિયો, તો પહેલાં તો આ વસ્તુ અમે પોતે ગૃહ ઉદ્યોગનું પહેલાં કામ કરતા હતા, જે વર્કનું બધું કામકાજ છે એ મારા મમ્મી પહેલાં અહીં કરતા હતા, અને ટોટલી હાથ વર્ક છે જે જરદોશી કામ છે એની અમારી સ્પેશિયાલિટી હતી. પહેલાં જરદોશી વર્ક અમે ચણિયા ચોલીમાં, શેરવાનીમાં, પર્ટિક્યુલર એ બધામાં અમે પોતાનું વર્કનું માસ્ટરીનું કામ હતું. અને પહેલાં અમારું વર્કશોપનું હતું, પછી ધીમે ધીમે ઇન્ડિવિઝ્યુઅલ પોતાનું શોરૂમનું મેન્યુફેક્ચરિંગ પોતાનું હવે ચાલુ કર્યું છે. ઇલિયાસભાઈ, સૌપ્રથમ મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં કયા પ્રકારની વેરાયટીઓ ખાસ કરીને જોવા મળતી હોય છે? મારા ત્યાં આપણે એન્ગેજમેન્ટથી લઈ અને રિસેપ્શન સુધીનું દુલ્હા અને દુલ્હન કલેક્શન રાખું છું, અને એના પછી કે આજુબાજુવાળા માટે કે ભાઈ બહેનો છે, દુલ્હાની બહેન છે, દુલ્હનની બહેનો છે, કે દુલ્હાના ભાઈઓ છે, દુલ્હાના જીજાજી છે, દુલ્હાના પપ્પા છે, આજુબાજુવાળા જે સ્લાઇડર પીસ કહેવાય એ લોકોના એ આપણે એન્ગેજમેન્ટથી લઈને રિસેપ્શન સુધીમાં અવનવી વેરાયટી આપણા ત્યાં અવેલેબલ છે. લાઈક જેવા કે જબ્બા છે, જેન્ટ્સની અંદર છે જબ્બા લેંગા, કોટી, મોદી કોટી, અને મારા ત્યાં સ્પેશિયલ વેરાયટીમાં રેડીએ રાખું છું અને વસ્તુ મેક ટુ ઓર્ડર. સપોઝ અમુક આપણા ભાઈઓ છે કે બહેનો છે જેમની બોડી હેવી છે, ડબલ એક્સલ અબાવ છે, તો એમને શું કરવું એક સવાલનો વિષય હોય છે, તો એ મેક ટુ ઓર્ડરનું આપણા સ્પેશિયાલિટી છે કે ભાઈ જે લોકો હેવી બોડીમાં છે અને એમને મેક ટુ ઓર્ડર જે સપોઝ કરાવવું છે, તો અમે બધી જ વેરાયટી લેડીઝ અને જેન્ટ્સમાં મેક ટુ ઓર્ડર કરીએ છીએ. સ્પેશિયાલિટી અમારી ટેલરિંગની છે કે અમે બધી વસ્તુ રેડી રાખીને પાછું એમની સાઇઝમાં ટેલરિંગ એ કરી આપીએ છીએ. હવે ઇલિયાસભાઈ જોડે ખાસ કરીને જાણીશું કે કયા પ્રકારની ફેબ્રિક ડિઝાઇન અહીંયા મળતી હોય છે, ને જે ફેબ્રિક ડિઝાઇન હોય છે કયા પ્રકારનું તમે ડિઝાઇનિંગ કરી આપો છો જે લોકો છે જેમને પસંદ આવે ખાસ કરી? ડિઝાઇનિંગમાં સિસ્ટર મારે ત્યાં જે ટોટલી જરદોશી વર્ક છે, નેટની ઉપર હેન્ડવર્ક છે, કોમ્પ્યુટરાઇઝ વર્ક છે, કે અત્યારે જે ફેશનમાં ચાલે છે બોલિવૂડની સેલિબ્રિટી ને બધા જે અત્યારે જે ફેશનમાં ચાલે છે બધા આઉટફિટ તમે ઓનલાઈન કંઈ સેલિબ્રિટીનો પીસ જોયો છે અને સેમ ટુ સેમ મેક ટુ ઓર્ડર કરાવો છે, તો આપની જોડે બે ત્રણ મહિનાનો મે બી ટાઈમ હોય તો અમે એ જ સેમ વસ્તુ મેક ટુ ઓર્ડરે કરી આપીએ છીએ તમારે. એટલે વિવિધ વેરાયટી જોવા મળશે, લાઈક કે નેટનું ફેબ્રિક છે, લખનવી ફેબ્રિક છે, જરદોશી વર્કનું છે, ટોટલી એ બધા ફેબ્રિક પર વર્ક તમારે અહીં થઈ જશે તમારે. અને સેમ ટુ સેમ કપલ ડ્રેસ તમારે બનાવો જેવી રીતના લેડીઝનું છે, એ જ રિગાર્ડિંગ કોટી સૂટ છે કે શેરવાની છે, ઇન્ડો વેસ્ટર્ન છે, તે બધું મેચિંગ ઓપ્શન અવેલેબલ છે આપણા ત્યાં અને મેક ટુ ઓર્ડર થઈ જાય છે. જ્યાં કોમ્પિટિશનની વાત કરવામાં આવે ઇલિયાસભાઈ, તો કોમ્પિટિશન આજના જમાનામાં ખૂબ જ છે, દરેક જગ્યાએ તમને કાપડની શોપ ખરેખર મળતી હોય છે, અને એવામાં મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો કઈ રીતે આગળ તરી આવી છે? સિસ્ટર, મોના ડિઝાઇન સ્ટુડિયો હું અત્યારે અહીં 15 વર્ષથી મારું જે લોકેશન છે 35 નંબર એમ્બેસી માર્કેટ સેલ્સ ઇન્ડિયાની પાછળ બહુ અલગ જગ્યાએ હું બેઠો છું. આખા 1 કિલોમીટરમાં ફરી લો તો કોઈ ક્લોથિંગનું આઉટફિટ નથી, મારું ડિઝાઇનિંગ પોતે હું પોતે કરું છું, અને કસ્ટમર ટુ કસ્ટમર મારા ત્યાં માઉથ માર્કેટિંગથી મારું બિઝનેસ ચાલે છે. મારે કોઈ એટલી એડ બજેટ કરવી પડતી નથી, પણ મારા જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ એકબીજાને રેફરન્સથી એ બીજાને મોકલતા રહે છે અને મારા ત્યાં કામ ચાલે છે. બિલકુલ, રેફરન્સ એક બહુ જ મોટી વસ્તુ કહી શકાય, કારણ કે રેફરન્સ થ્રુ જ બધા આવતા હોય છે. તમે જ્યારે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો શરૂ કરવાનું વિચાર કર્યું, શું આવું મનમાં વિચાર આવ્યું, કંઈક વિચાર્યું હશે? કારણ કે આવડી મોટી તમે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો ઊભી કરી છે, પાછળનું કારણ શું હોય? સિસ્ટર, પહેલાં તો હું તમને જણાવી દઉં કે આ જે મોના ડિઝાઇન સ્ટુડિયો છે એ પહેલાં મેં જોબ વર્ક મેં પહેલાં તમને કીધું કે ગૃહ ઉદ્યોગનું મારા મમ્મી પહેલાં બધું હેન્ડલિંગ આનું કરતા હતા, અને હું પહેલાં આનું
જે માર્કેટિંગનું કામ સંભાળતો હતો, ટોટલી મેન્યુફેક્ચરિંગનું કામ મમ્મી કરતા હતા અને અમે પહેલાં હોલસેલ ટુ હોલસેલ કરતા હતા, પણ એના પછી હવે અમે બેઝ એવી રીતના કર્યું હોલસેલ અને રિટેલ બંને કસ્ટમરને સેટિસ્ફાઈડ કરીને એક જ જગ્યાએ તમામ વેરાયટીઓ મળી જાય એ પ્રમાણે અમે અત્યારે ગોઠવેલું છે. ઇલિયાસભાઈ, અલગ અલગ પ્રકારના લોકો શોપ પર આવતા હોય છે વસ્તુઓ ખરીદવા માટે, પરંતુ ખાસ તમે એવું શું આપો છો લોકોને, વેરાયટી કઈ રીતની તમે અલગ અલગ આપી શકો છો કે લોકો તમારી તરફ આકર્ષિત થાય, મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો તરફ આકર્ષિત થાય અને લોકોને એવું લાગે કે ના, અમને કંઈક કાપડની જરૂર છે, કંઈક લગ્ન સરાની ખાસ કરીને જરૂર છે તો અમને અહીંયાથી જ લેવું જોઈએ. સિસ્ટર, એમાં વેરાયટીમાં તો અવનવી તમે એકવાર બધી ડિઝાઇનિંગ ફોટોશૂટ વિડીયો શૂટ કરીને બધા દર્શકોને બતાડી શકો છો કે જેટલી વેરાયટી છે એ બધી અલગ અલગ વેરાયટી છે. આ વર્ષે જે વેરાયટી મળી, બીજા વર્ષે જે લગ્ન સિઝન ચાલુ થાય, તો ટોટલી વેરાયટી અમે ત્યાં નવી જ ડેવલપ કરીએ છીએ. દર 15-20 દિવસે નવો સ્ટોક આવતો જ રહેશે ડિઝાઇનિંગનો, જૂનો સ્ટોકને અમે બાયપાસ કરતા જ રહીએ છીએ, કે એક એક ડિઝાઇન રિપીટ પર રિપીટ અમે લોકો કરતા નથી, કે અમે એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ છે અને રોજ નવા ક્રિએશનવાળા ડિઝાઇનિંગ કરીએ છીએ, તો અમને ક્રિએશનની આદત છે. અમને જે બજારમાં જનરલ કોપી ટુ કોપી થાય છે એ કામ અમે કરતા નથી. બહુ અલગ જગ્યાએ બેસી અને સારી ડિઝાઇનિંગ કરવાનો, કસ્ટમરને રિઝનેબલ રેટ, બાકી બજારમાં બધું સારું તો મળે જ છે, પણ સારા કરતાં એ બધી વસ તો રિઝનેબલ રેટથી મળતી હોય એ કસ્ટમરનો ધ્યેય રહે છે. સસ્તું સારી વસ્તુ મળવી જોઈએ, વેરાયટી તો મળવી જ જોઈએ, પણ રેટ બહુ માયને રાખે છે, કે ભાઈ દરેક વસ્તુમાં રેટ માયને છે, તો એ રેટ માટે અમે હંમેશા બેઠા છીએ દર્શક મિત્રો માટે. બિલકુલ, આ વાત ખરેખર સાચી છે, કારણ કે મધ્યમ વર્ગના લોકો પણ આવતા હોય છે. ખાસ કરીને જ્યારે રેટની વાત કરીએ, મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં કઈ રીતનું રેટ છે, આખી ફૂલ ડ્રેસથી માંડીને લગ્ન સિરામાં ખાસ કરીને કયા પ્રકારનો રેટ અહીંયા હોય છે? મેન્સની વાત કરું સિસ્ટર, તો મારે ત્યાં 700 રૂપિયાના કુર્તાથી સ્ટાર્ટ થાય છે અને કુર્તામાં 7000 રૂપિયા સુધીના કુર્તા છે. પછી આપણે શેરવાનીની વાત કરું તો 7000 રૂપિયાથી સ્ટાર્ટ થાય શેરવાની અને 35-40 હજાર રૂપિયા સુધી બધી રેન્જ મળી જશે. ઇલિયાસભાઈ, અલગ અલગ પ્રકારના લોકો આવતા હોય છે, અલગ અલગ સંસ્કૃતિથી આવતા હોય છે, જે લોકો અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા હોય છે, હવે બધાને જ પસંદ આવે એ રીતની, અને ખાસ કરીને જ્યારે કોન્ટ્રાસ્ટની વાત કરીએ, આજકાલના જમાનામાં લોકો જે કોન્ટ્રાસ્ટ બેઝ હોય છે તે વધુ પસંદ કરતા હોય છે, કઈ રીતના ડિઝાઇનો આપ નક્કી કરો છો? ડિઝાઇનિંગમાં સિસ્ટર, જેવી રીતના કે આપણે લેડીઝમાં પિસ્તા કલરનું કલેક્શન લીધું, હવે જેન્ટ્સે બિલકુલ પિસ્તા કલરનો રિસેપ્શનનો ગાઉન લેડીઝે લીધું. રિસેપ્શનનો ગાઉન આપણે સૂટ આપણે જેન્ટ્સમાં જઈએ પિસ્તામાં તો થોડું ઓડ ફીલ થાય, એ દરેક એજ વાઇઝ નહીં ચાલે, તો એમાં અમે બોટલ ગ્રીન સજેસ્ટ કરીએ છીએ, નેવી બ્લૂ અને બ્લેક કલર સજેસ્ટ કરીએ. એવી રીતના જે લેડીઝ પહેલાં સિલેક્શન કરાવીએ છીએ અને લેડીઝ સિલેક્શન કરી લે, એના પછી અમે જેન્ટ્સનું સિલેક્શન કરીએ છીએ. મે બી પોસિબલ છે કોઈ બહારથી મેચિંગ લઈને આવ્યું, તો એ અમે સજેશન એ ટાઈપનું જેન્ટ્સમાં કરીએ છીએ, કે ભાઈ લેડીઝે બહારથી જે આઉટફિટ પિંક કલર છે, ગાજરી કલર લીધું, તેમાં બ્લેકે ચાલે, અમુક કસ્ટમરમાં બ્લેક નથી ચાલતું, તો ડાર્ક નેવી બ્લૂ કલર છે, ડાર્ક નેવી બ્લૂ નથી ચાલતું, તો કોન્ટ્રાસ્ટમાં વાઇન કલર અમે આપીએ છીએ. એવી રીતના આખું મિક્સ એન્ડ મેચ કમ્પ્લીટ કરી આપીએ છીએ. અને ખાસ કરીને ઘણા એવા ચૂઝી લોકો હોય છે જે લોકોને બધું જ પસંદ નહીં આવે, પરંતુ કંઈક વિશેષ માગે છે, મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં આવું શું વિશેષ છે કે જો અહીંયા મળી રહે? સિસ્ટર, અમારે ત્યાં મેન તો શું છે કે અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, અમારા આઉટફિટ બધું અમે ડિસ્પ્લે કરીએ છીએ, કે ભાઈ વેરાયટીમાં આજે 400-500 ગાઉનની વેરાયટી અવેલેબલ છે, 1000-1500 ચણિયા ચોલી મારે ત્યાં અવેલેબલ છે, કુર્તામાં 1500-2000 વેરાયટી છે, શેર ઇન્ડો વેસ્ટર્ન જે શેરવાની છે એમાં 1800 વેરાયટી અવેલેબલ. એના અલાવા એમને નથી ગમતું ને કંઈ ઓનલાઈન જોઈને આવ્યા છે ને આ ટાઈપનું જોઈએ, તો અમે મે બી એમની જોડે ટાઈમ હોય તો મેક ટુ ઓર્ડર કરવાની ટ્રાય કરીએ છીએ, કે લોકો રેટ વાઇઝ અને એમની જે વેરાયટી જોઈતી હોય એ પ્રમાણે એ લોકો સેટિસ્ફાઈડ થાય, તેવું અમે બહુ પર્ટિક્યુલર ધ્યાન રાખીએ છીએ કે એમને શું જોઈએ છે, એમનો ટેસ્ટ શું છે, એમને સંસ્કૃતિ વાઇઝ એમનો ટેસ્ટ શું છે, કે એમને મોટું થીમમાં ગયા હોય તો જે થીમવાળા સજેસ્ટ કરે છે કે ભાઈ આ કલર આમાં પહેરાય, આ કલર આમાં પહેરાય, કે ભાઈ પીઠી છે તો યલો કલર, એનું આખું કુટુંબિક થીમ હોય છે, તે બધાને લેડીઝ જેન્ટ્સની થીમ છે તો અમે બંનેને કમ્પ્લીટ પ્રોવાઇડ કરીને આપીએ છીએ. બિલકુલ, એટલે કે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં આખી ફેમિલીને કૌટુંબિક રીતે મળી શકે એવી વસ્તુ પણ આપ અહીંયા ધરાવો છો, એવા કાપડ મળે છે, અને ખાસ કરીને સગાઈ અને જ્યારે લગ્ન સેરાની આખી પ્રોસેસ ચાલતી હોય તે દરમિયાન
પૂરેપૂરું એન્ગેજમેન્ટથી લઈ અને રિસેપ્શન સુધીનું કમ્પ્લીટ તમારે પેકેજ એક જ જગ્યાએ તમારે મેક ટુ ઓર્ડરે થઈ જશે અને તૈયાર પહેરીને જોવું હોય તો તમે તૈયાર લઈ શકો છો. જી બિલકુલ, તૈયારની અને સેમી સ્ટીચ જે હોય છે કયા પ્રકારનું અહીંયા મળે? સેમી સ્ટીચ નથી રાખતા અમે, હાફ સ્ટીચે નથી હોતું. મેક ટુ ઓર્ડર પૂરેપૂરું એમના માપથી નવું જ બને કાં રેડી ટુ વેર રાખીએ છીએ કે ભાઈ બોડી નોર્મલ છે, એક્સલ સાઇઝ સુધી છે લેડીઝમાં તો રેડી મળશે, ને એક્સલ અબાઉ છે તો પછી મેક ટુ ઓર્ડર એમની સાઇઝમાં કરવામાં આવશે. જી બિલકુલ ઇલિયાસભાઈ, આની સાથે વેરાયટી અત્યારે લોકો ખૂબ જ માગી રહ્યા છે અને સાથે સાથે અપ ટુ ડેટ થવા માગે છે. હવે રોઝ માર્કેટમાં નયા નયા પ્રકારની સ્ટાઇલો આવશે તો આની સાથે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો કઈ રીતે તાલમેળ બનાવીને રાખે છે કે માર્કેટમાં જે રીતના કપડાં મળતા હોય છે અને સેમ એની સાથે જ્યારે આપણે તાલમેલ બનાવીએ, કઈ રીતની તમે વસ્તુઓ જુઓ છો અને કયા રીતના ડિઝાઇનો પણ અહીંયા અવેલેબલ હશે? અમે ડે ટુ ડે જે ફેશનના નવા નવા જે ફેશન ડિઝાઇનરો છે એ લોકોએ શું અપલોડ કર્યું, શું નાખ્યું, પછી અમારા જે વેપારીઓ છે અમુક ડિઝાઇન પોતે કરે છે એ લોકો જોડેથી અમે સેમ્પલિંગ લાવીએ છીએ સારી સારા મોટી મોટી બ્રાન્ડમાં, અને એ જ વસ્તુ જે કસ્ટમરોને અત્યારે ટ્રેન્ડમાં છે અને એ પ્રમાણે જવું છે તો એ બનાવીને પછી જે બ્રાન્ડની વસ્તુ તો બહુ કોસ્ટલી રહે છે, અમે એની મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો અમદાવાદથી મેન્યુફેક્ચરિંગ થાય એટલે કોસ્ટિંગ તમારે નીચી થાય. સપોઝ હું દિલ્હીથી કોઈ પીસ લાવું છું તો દિલ્હીની વસ્તુ જે વોટ એવર રેટ હોય પણ ત્યાંથી ને અહીં બનાવવામાં ઘણો જમીન આસમાનનો ફરક આવે છે, તો અહીં લેવામાં કસ્ટમરને એક તો ફિટિંગના હિસાબે કંઈ ઇસ્યુ નથી આવતું, આજે દિલ્હીથી લઈને આવશે તો ફિટિંગનું ઇસ્યુ રહેવાનું, જ્યારે અહીં મારા ત્યાં આવશે તો બધી જવાબદારી મારી રહેશે કે અમે બધું ટેલરિંગ અહીં જ કરીએ છીએ, પ્લસ માઇનસ વર્ક કરવું હોય ઇન હાઉસ પર મેન્યુફેક્ચરિંગ કરીએ તો અંદર કપડાની અંદર અમે સ્ટીચ વધારે રાખીએ કે આફ્ટર બોડી વધી ક્લાયન્ટની તો અંદર કપડું ફૂલ રાખીએ છીએ, અને એ આફ્ટર સર્વિસમાં આપીએ છીએ કે એને લૂઝ કરવું હોય ટાઈટ કરવું હોય તો એ પ્રમાણે અવેલેબલ થઈ જાય, તમારે મેક ટુ ઓર્ડરમાં અમે કમ્પ્લીટ કરી આપીએ છીએ. બિલકુલ, આની સાથે ફેબ્રિક અને ખાસ કરીને એમ્બ્રોઇડરીની જ્યારે આપણે વાત કરીએ તો મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં કઈ રીતની એમ્બ્રોઇડરી કરવામાં આવતી હોય છે? ખાસ સિસ્ટર એમ્બ્રોઇડરીની વાત કરું તો મશીન ભરતની એમ્બ્રોઇડરી મારા ત્યાં ઇન હાઉસમાં થાય છે. મશીન ભરતમાં જે અત્યારે જે મેક્સિમમ તમે જુઓ ને તો કાચની વેરાયટી બહુ મળે છે, કાંચ વર્ક મિરર કામ જેને કહેવાય, ઓરિજિનલ મિરર પતરીનું કામે રાખીએ પણ જે ઓરિજિનલ મિરરની મારી માસ્ટરી છે, અને હેન્ડવર્ક જે જરદોશી વર્ક કહેવાય એ તો અમારે વર્ષોથી આજે 25 વર્ષ થઈ ગયા બજારમાં અમને ઓળખે જ છે એ રીતે કે ભાઈ એમનું પોતાનું ઇન હાઉસ છે જરદોશી વર્કનું, અને એ જે મારા મમ્મીનું જે નામ છે ખતીજાબેન કરીને મારા મમ્મીનું નામ છે, વર્ષોથી લોકો એમને કે ભાઈ એમનું પોતાનું હેન્ડવર્કનું આખું ઇન હાઉસ કારખાનું છે. બિલકુલ, આની સાથે જ મહિલાઓને તો ખૂબ જ વેરાયટી જોતી હોય છે પરંતુ ઘણા એવા પુરુષો પણ હોય છે જે લોકો વેરાયટી તરફ આકર્ષતા હોય છે અને એ લોકોને પણ વેરાયટી જોતી હોય છે, તો મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં પુરુષો માટે શું વિશેષ હોય છે? મેન એકચ્યુઅલી તો પુરુષો માટે તો વેરાયટી જે લેડીઝ સિલેક્શન કરે ને એ જ વિશેષ હોય છે, ને અમારા ત્યાં સિલેક્શન એ જ છે કે જે લેડીઝ સિલેક્શન કરે લેડીઝનું કલર ફાઇનલ થયું ને જેન્ટ્સની જે વેરાયટી છે એ ફિક્સ જ રહે છે કે મેક્સિમમ ફેન્સીમાં ફેન્સી ટક્સીડો સૂટ આવે રિસેપ્શનમાં સપોઝ એમને પહેરવાનું હોય, ને રિસેપ્શનમાં નથી મેરેજમાં પહેરવું છે તો જે દુલ્હા હોય એ શેરવાની ને ઇન્ડો વેસ્ટર્ન જ પહેરતા હોય, અને એન્ગેજમેન્ટ છે તો જોધપુરી વધારે પ્રિફર થાય, તો એ પ્રમાણે વેરાયટી અલગ અલગ લેડીઝના મેચિંગથી જ કમ્પ્લીટ કરીને અમે આપીએ છીએ. બિલકુલ, પહેલાં તો એવું થતું હતું કે ખાલી શેરવાની પહેરતા હતા પરંતુ હવે શેરવાની સાથે સાથે જોધપુરી, અને એવામાં ઘણા એવા લોકો હોય છે જે સૂટ પ્રિફર કરતા હોય છે, એવા જે લોકો હોય છે અને સાથે સાથે સૌથી એક મહત્ત્વનો પ્રશ્ન આવે છે કે માથા ઉપર જે શણગાર કરવામાં આવતું હોય છે એ મહત્ત્વનું હોય છે કારણ કે એમાં મેચિંગમાં ખૂબ જ વાર લાગતી હોય છે, તો એ લોકો માટે કયા પ્રકારની વિશેષ વસ્તુઓ મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં મળે છે? માથા પર જે પહેરવાનું આવે એ પગડી કહેવાય એને, અને પગડીમાં એ અલગ અલગ પેટર્ન વાઇઝ ચાલતી હોય છે કે હાથની બાંધવાની આવે છે, અલગ અલગ વેરાયટી આવે, એ અમે અવેલેબલ કરીએ છીએ જ્યારે મેં ટ્રાયલ થાય કસ્ટમરની તો એ ટ્રાયલમાં અમે એને હાથો હાથ પહેરાવીએ છીએ કે ભાઈ આ વસ્તુ તમારા આ શેરવાની પર સારી લાગશે, એના મેચિંગના દુપટ્ટા રાખીએ છીએ, પછી એના પછી નીચેનું જે આપણે લોફર શૂઝ જે કહેવાય મોજડી પહેલાં ચાલતી હતી હવે લોફર અને શૂઝ ચાલે છે, તો એ મેક ટુ ઓર્ડર એ કરીએ કે સેમ ફેબ્રિકના તમે શૂઝ નંબર આપશો તો તમારે એ જ વસ્તુ અમે મેક ટુ ઓર્ડર શૂઝ બનાવીને તમને કમ્પ્લીટ આપીએ છીએ. કોઈ પણ વસ્તુ માટે તમારે બહાર ફરવું નહીં પડે, કોઈ પણ એસેસરીઝ મેરેજ જેન્ટ્સની કે લેડીઝની એસેસરીઝ માટે ફરવું નહીં પડે.
બિલકુલ, આની સાથે સાથે મેલ અને ફિમેલની સાથે સાથે બાળકો માટે અને ખાસ કરીને જે ગર્લ્સ હોય છે એ લોકો માટે કયા પ્રકારની વેરાયટી મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં છે? અત્યારે ટ્રેન્ડના હિસાબે વાત કરું સિસ્ટર, તો કેવું છે કે બાળકો જે ફિમેલ આવે તો એમની બેબી હોય તો એનું મમ્મીના હિસાબે મેચિંગ ચાલે છે, અને જેન્ટ્સનું હોય તો એના પપ્પાના હિસાબે, જે બાળક હોય તો એના પપ્પાના હિસાબે મેચિંગ ચાલતું હોય છે. એટલે એ વસ્તુ જે બજારમાં નથી મળતી કે ભાઈ તમે બજારમાં જેન્ટ્સ લેવા અલગ ગયું, લેડીઝ લેવા અલગ ગયું, બાબાના લેવા અલગ ગયું, તે બધું તમારે મિક્સ એન્ડ મેચ, વન ફેમિલી શોપ એક જગ્યાએ, કે તમારે એક જ કાપડમાંથી બધાનું ફેમિલી મિક્સ બનાવવું છે તો આપણા ત્યાં એ બધી ટેલરિંગ અવેલેબલ છે. છોકરાઓનું રેડી ટુ વેર અત્યારે નથી રાખતું. અને સાથે ઇલિયાસભાઈ, કોમ્પિટિશનની વાત કરીએ તો ખાસ કરીને લોકો બજારમાં જતા હોય છે તો વસ્તુઓ ઉપર જોઈને ખૂબ જ આકર્ષિત થતા હોય છે, અને એવામાં મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો કઈ રીતે આગળ વધી છે? કારણ કે ખૂબ જ બહુ જ સમયથી મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો છે આગળ વધી રહી છે, કઈ રીતનું આખું સફર રહ્યું છે? સફરની વાત કરું સિસ્ટર, બધા જેટલા મારા જૂના ક્લાયન્ટ છે, આજે હું 15 વર્ષ અહીં રહ્યો અને એના પહેલાં જે મારું એસ્ટાબ્લિશ છે એ મારું જૂનો ઘર છે, દાણી લીમડા જે કહેવાય મણિનગર પાસે, એની અંદર મેં પહેલાં સ્ટાર્ટિંગ મારી ઘરેથી કરી હતી. મારા ક્લાયન્ટ આજે 20-20 વર્ષથી એ ને એ જ ક્લાયન્ટ રિપીટ પર રિપીટ થાય છે. હું વેરાયટી આપવા માટે બેઠો છું અને રિઝનેબલ રેટ, કે ભાઈ વેરાયટી તો બજારમાં મળી જ રહે છે, પણ રેટની ક્વોલિટીની વાત કરીએ કે રિઝનેબલ રેટ અને સારી ક્વોલિટી માટે તો કસ્ટમર એને એ જ રિપીટ થાય છે મારા ત્યાં. તો વેરાયટી તો તમને બજારમાં જે મળશે એનાથી સારામાં સારા નવા કલર છે કે નવી ડિઝાઇનો બધી ટોટલી જોવા મળશે તમને. બિલકુલ, આની સાથે ઇલિયાસભાઈ, આજે કોમ્પિટિશનનો જમાનો છે, ખૂબ જ વધી રહ્યો છે, દર બે બીજી શોપમાં કાપડની શોપ જોવા મળતી હોય છે, એવામાં મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો કઈ રીતે પોતાને આગળ રાખે છે સૌથી વધુ? સિસ્ટર, આગળમાં તમારી જે પેટર્ન, જે ફેશનની પેટર્ન કહેવાય, જે એના માટે કસ્ટમર ખાસ તો આવે છે કે ભાઈ નીત નવી પેટર્ન છે. લેડીઝમાં તમે કાઉલ કુર્તા કહો, બોલ ગાઉન કહો, કે એ બધી જે વેરાયટી અમારા ત્યાં છે, જરદોઝી વર્કના ચણિયા ચોલી છે, એ બધી વેરાયટી અમારા ત્યાં મેક્સિમમ જોવા મળે, એના માટે જ ક્લાયન્ટ આવે છે. બિલકુલ, ક્લાયન્ટ આવે અને સેટિસ્ફાઈડ થઈને પાછું જ આવે એ જ સૌથી મહત્વનો ધ્યેય હોય છે. તો તમે કયા રીતના પ્રયત્નો કરતા હો છો કે જે પણ અહીંયા આવે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં અને સેટિસ્ફાઈડ થઈને પાછું જાય? અમે એ લોકોના ટાઈમિંગનું એ ખ્યાલ રાખીએ છીએ કે એ લોકોને કેટલા ટાઈમિંગમાં વસ્તુ જોઈએ છે અને એમને કઈ ટાઈપનું વર્ક જોઈએ છે, કે એ લોકો એડવાન્સ આવીને અમને બુકિંગ, અમારા કેટલા NRI ક્લાયન્ટ તો એવા છે કે જેમના પેરેન્ટ્સ છે, છોકરાઓ બહાર છે અને શોર્ટ ટાઈમમાં ઇન્ડિયામાં આવવાના છે, અને એ લોકોને મેન્યુફેક્ચરિંગ કરાવવું છે તો એકબીજાના રેફરન્સથી લોકો આવીને પહેલાં અમને બુકિંગ આપે છે કે ભાઈ આટલા ટાઈમમાં આવશે, અને આટલા ટાઈમમાં તો એ અમે ફૂલફિલ કરીને કમ્પ્લીટ આપીએ છીએ. કે શોર્ટ ટાઈમમાં હશે, 10 દિવસમાં સપોઝ એવી શેરવાની અને ચણિયા ચોલી કરવું છે તો અમે મેક ટુ ઓર્ડર કરીને એ લોકોને કમ્પ્લીટ કરીને આપીએ છીએ. આની સાથે ઇલિયાસભાઈ, જે કાપડથી માંડીને શરૂઆત કરીએ, એ કાપડથી તેને કટ કરીને આખી તેની બનાવવાની પ્રોસેસ હોય, કલર ડિઝાઇનિંગથી માંડીને સમગ્ર જે પ્રોસેસ થાય છે, એમ્બ્રોઇડરીથી થઈને કોન્ટ્રાસ્ટ કલર બેઝ, આખી પ્રોસેસ મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં કઈ રીતને કારીગરો કરતા? સિસ્ટર, પહેલાં તો અમે સવારથી સાંજ સુધી બુકિંગ પૂરું લઈએ છીએ. બુકિંગ થયા પછી જે કારીગરનું, જેનું અમારું વર્કશોપ જેનું છે, સપોઝ લેડીઝનું જે ઓપ્શન છે કે ભાઈ રેડી પેજ લીધું છે તો એનું ટેલરિંગ કરાવું, કે મેક ટુ ઓર્ડર લીધું છે તો એના વર્કમાં આપવું, એ પ્રોસિજર અમે 8 વાગ્યા પછી બધી કારીગરોને બોલાવી, મારા ઇન હાઉસને બધા કારીગરોને આપીને અમે કમ્પ્લીટ કરાવીએ છીએ. ઇલિયાસભાઈ, મહત્વનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે એક સામાન્ય વ્યક્તિથી શરૂઆત તમે કરી છે અને આજે તમે મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોના મેનેજિંગ ડિરેક્ટર છો, કઈ રીતનું આ સફર રહ્યું છે તમે? સિસ્ટર, મારા મમ્મીની બહુ દુઆ છે મારા પર, મારા મમ્મી પપ્પાની દુઆ છે, અને એ બે એમનું દુઆથી જ આજે હું આ સ્ટેજ પર આવીને બેઠો છું. કેમ કે એઝ એ લેબર કામ, એઝ અમે જોબ વર્ક કરતા હતા માર્કેટમાં, અને આજે પોતાનું શોરૂમ લઈને બેઠા છીએ, એ માલિકની મહેરબાની અને મારા મમ્મી પપ્પાની દુઆ, અને અમારા જે ક્લાયન્ટ છે એ એકબીજાના રેફરન્સથી બધાને મોકલતા રહ્યા, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે 15-17 વર્ષ રહે, અમને આ દુકાનમાં 15 વર્ષ થયા, એના પહેલાં 3-4 વર્ષ અમે અમારું ઘરેથી કામ કર્યું, અને એ લોકો એકબીજાના રેફરન્સથી ખૂબ આવતા ગયા, અને આજની તારીખમાં રિપીટ અમારા જે જૂના અમારા ભાઈબંધો ગણો, અમારા હિતેચ્છો ગણો, અમારા ફ્રેન્ડ ગણો,
કે અમારા ક્લાયન્ટ ગણો એ બધા એ જ છે ને એમને ફેમિલી શોપ જેવું એમને લાગે છે. મારા ત્યાં કોઈ દાડે એ લોકો આવે તો એઝ એ ક્લાયન્ટ તરીકે હું વાત નથી કરતો કે એઝ એ ક્લાયન્ટ તરીકે એ લોકો દુકાનમાં આવતા નથી, ફેમિલી તરીકે જ આવે છે. ને અમારે ત્યાં એને એવી જોર જબરજસ્તી કરે કે ઇલિયાસભાઈ આ કરવું જ પડશે અને આ તમારે કરવાનું છે. એવી રીતના અમે કમ્પ્લીટ કરીને આપીએ, ગમે તેટલું ઇમરજન્સી હોય કે ગમે તેટલું હેવી હોય એ લોકોને એમના કામથી ફૂલફિલ કરીને આપીએ. મારા તમે ગૂગલ પર રિવ્યૂ જોઈ શકો છો કે આજે જસ્ટ ડાયલ પર મારા રિવ્યૂ તમે જોઈ શકો છો. 800 રિવ્યૂ જસ્ટ ડાયલ પર છે. ગૂગલ પર મારા 250-300 રિવ્યૂ જેવા છે. એ બધા સેટિસ્ફાઈડ ક્લાયન્ટ છે. એ લોકોએ રિવ્યૂ બધા ગૂગલ પર ને જસ્ટ ડાયલ પર લખેલા છે. ઇલિયાસભાઈ, એવું કહેવામાં આવે છે કે દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને સાથે જ કૌટુંબિક જે રીતે મળતું હોય છે તે લોકોનો સાથ સહયોગ પૂરેપૂરો મળતું હોય છે. મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો આજે આ લેવલ પર આવી પહોંચી છે, એના પાછળનો શ્રેય તમે કોને આપશો? એની પાછળનો શ્રેય મારા મમ્મીનો છે અને મારા પપ્પાનો છે. પણ ખાસ કરીને આજે એઝ એ ગૃહ ઉદ્યોગમાં જે મારા મમ્મીએ સ્ટાર્ટ કર્યો અને સ્ટાર્ટઅપ મેં પકડી અને એને આજે શોરૂમ સુધી લઈ અને NRI ક્લાયન્ટ સુધી હું UK, USA, કેનેડા મેક ટુ ઓર્ડર થાય છે. મારા ઇન્સ્ટા પેજ છે મોના ડિઝાઇનર્સ, તો એના પર કેટલા ક્લાયન્ટના ઓર્ડર આવે છે તો હું એ કમ્પ્લીટ ઓર્ડરે ફૂલફિલ કરું છું. તો એનો જે મારા મમ્મી પપ્પા પર જ જાય છે. બિલકુલ ઇલિયાસભાઈ, આજે સ્ટાર્ટિંગ તમે કરી અને ત્યાર પછી નેશનલ અને હવે ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપના ગ્રાહકો છે, કેવું લાગે છે જોઈ? બસ સિસ્ટર, એ તો ઉપરવાળાની અને દુઆ છે અને એ ઉપરવાળાનો ખૂબ ખૂબ અહેસાન માનું છું કે આ લેવલે મને એમણે કમ્પ્લીટ મોકલાયો છે. ઇલિયાસભાઈ, જ્યારે પણ ગ્રાહક આવે છે ત્યારે એક સારી હોસ્પિટાલિટી માગે છે, કારણ કે એમને ફેમિલી એટમોસ્ફિયર મળવું ખૂબ જ જરૂરી છે. મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો કઈ રીતનું સ્ટેટસ અને ખાસ કરીને કઈ રીતનું એટમોસ્ફિયર લોકોને આપે છે? સિસ્ટર, એટમોસ્ફિયરની વાત કરું તો જે ક્લાયન્ટ આવે છે એ મારા બધા ફેમિલી સમજીને જ આવે છે કે આ મારા ફેમિલીમાં હું લેવા જઉં છું. એવી રીતના કોઈ ક્લાયન્ટ સમજીને લોકો આવતા જ નથી કે ફેમિલીમાં આપણે લેવા જઈએ. 20 વર્ષ થઈ ગયા કે ભાઈ મારા રેફરન્સથી, એકબીજાના રેફરન્સથી આવતા ગયા. પણ જે જૂના ક્લાયન્ટ છે એ એઝ ઇટ ઇઝ આવે છે ને આવે જ. ઇવન એવા કેટલા ક્લાયન્ટ છે જે US બે ત્રણ ક્લાયન્ટની વાત કરું કે US ખાલી અહીં અમદાવાદ આવે. એ અક્ષયભાઈ બ્રહ્મભટ કરીને છે ખંભાતના, એ ખાલી અમદાવાદ ખંભાતમાં આવે, અમદાવાદથી ખંભાત જાય ને પાછું અમદાવાદ આવે, તો મારા માટે મીઠાઈનો ખાલી મળીને બોક્સ આપીને જતા રહે ત્યારે હું બહુ ફૂલફિલ કરું કે આવા મારા ક્લાયન્ટ છે. અને માલિકની એટલી તો મારા પર દયા છે કે જ્યારે શોરૂમ મેં અહીં ઓપન કર્યું હતું ત્યારે શટલ ખોલતાની સાથે પહેલું જ્યારે શટલ ખોલ્યું, આજે ઓપનિંગ કરીને બીજે દાડે સવારના 11 વાગ્યાનું શટલ ઓપનિંગમાં મારા ત્યાં ક્લાયન્ટ ઊભા હતા, વેઇટિંગ કરતા હતા કે ઇલિયાસભાઈ આવે અને પહેલો બિલ અમારું બનાવવાનું છે. એટલી મારા પર માલિકની દયા છે, ક્લાયન્ટ એટલા બધા સેટિસ્ફાઈડ છે. ભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર KTV ન્યૂઝ ગુજરાતના વિશેષ પ્રોગ્રામમાં મારી સાથે જોડાવા. તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે પણ દર્શક મિત્રો, તમે પણ જોયું આજે અમારી સાથે જોડાયા હતા મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોના મેનેજિંગ ડિરેક્ટર ઇલિયાસભાઈ શેખ, જેમણે સમગ્ર વિશે વાત કરી છે અને ખાસ કરીને મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં કયા પ્રકારની વિશેષ વસ્તુઓ મળે છે અને ખાસ કરીને અલગ અલગ ડિઝાઇનિંગના જે વસ્ત્રો મળે છે તમામ વસ્તુઓ વિશે આજે અમે વાત કરી હતી. તમે પણ ચોક્કસપણે મુલાકાત લો અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા મોના ડિઝાઇનિંગ સ્ટુડિયોના. વધુ માહિતી માટે સંપર્ક કરો મોના ડિઝાઇનિંગ સ્ટુડિયો, 35 એમ્બેસી માર્કેટ, પહેલો માળ, બેંક ઓફ મહારાષ્ટ્રની પાછળ, આશ્રમ રોડ, સેલ્સ ઇન્ડિયા પાછળ, અમદાવાદ, 9924203298.